अरे ओ मनवा घड़िक तो तू करी ले जात साथे बात, जात साथे बात सांभड़ी ले अधिक तो ध्यान देने अंतर मन नी बात, अंतर मन नी बात। अरे ओ मनवा घड़िक तो तू करी ले जात साथे बात, 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 जात साथे बात। एकलताना ભારને બંને હાથે એને ઉપાડતો જોયો છે, હા આજે મેં એક માણસને ભીડમાં પણ રોતો જોયો છે. નમસ્કાર પ્રેક્ષક મિત્રો, જાત સાથે વાતમાં ફરી એક વખત તમારું સ્વાગત છે. ગયા એપિસોડમાં આપણે થોટ એ ઓનગોઈંગ પ્રોસેસ છે એના પર વાત કરી અને આપણે એના પર ચેક રાખવું જોઈએ. ફરી વખત આપણી આ વિચારો ઉપરની વાતોને આગળ ધપાવીએ અને આપણી સાથે ફરી એક વખત બ્રહ્માકુમાર ઈશિતાબેન છે. નમસ્કાર. નમસ્કાર. જાત સાથે વાતમાં આપનું સ્વાગત છે. ઈશિતાબેન, આપણે લાસ્ટ એપિસોડમાં વાત કરી કે થોટ એ ઓનગોઈંગ પ્રોસેસ છે અને આપણે એના પર ચેક રાખવું જોઈએ. તો આ જે થોટ ઓનગોઈંગ પ્રોસેસ છે એને આપણે કંટ્રોલ કરી શકીએ ખરા? ચોક્કસ, આપણે એને સુચારુ રૂપે નિયંત્રિત કરવા જોઈએ. કારણ કે આપણે લાસ્ટ એપિસોડમાં એ વસ્તુ સમજ્યા હતા કે હું જેવો એક વિચાર જનરેટ કરું છું કે જેવો એક વિચાર કરું છું એની સાથે જ મારી ભાવનાઓ અને મારી વૃત્તિનું સર્જન થાય છે અને એ જ વૃત્તિ થકી હું વાણી અને વ્યવહારમાં ને કર્મમાં આવું છું અને એટલે જ વિચારો મારા જીવનરૂપી ચિત્રને તૈયાર કરે છે અને એટલે આપણે જ આપણા જીવનના ચિત્રના રચયિતા છે કે કલાકાર છે અને એટલે આપણે ખૂબ અટેન્શન રાખવું જોઈએ, ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે મારા વિચારો દરેક ક્ષણે દરેક પળે ખૂબ ઊંચા અને ખૂબ મહાન હોય અને તો જ આપણું જીવનનું ચિત્ર એટલું સુંદર અંકાશે. જેમ કહેવાય છે કે જો તમે એવું વિચારો કે આ બરોબર નથી થયું, કે આ ખોટું થયું છે, આવું ના થવું જોઈએ, આ બરોબર નથી, આ બરોબર નથી, તો એ બરોબર નહીં થાય. પણ જો આપણે એવો સંકલ્પ કરીએ કે એવા વિચારો કરીએ કે જે થયું એ સારું જ થયું છે અને જે થયું છે એમાં કલ્યાણ છે, ખૂબ સારું થયું છે, ખૂબ સારું થયું છે, તો એ સારો થઈ જશે. અને એટલે કીધું કે ક્વોલિટી ઓફ માય ફિલિંગ્સ, માય એટીટ્યુડ કે કર્મ કે વ્યવહાર, એ ક્વોલિટી ડિપેન્ડ કરે છે ક્વોલિટી ઓફ થોટ્સ ઉપર. અને એટલે કીધું કે આપણે ચૂઝ કરવા જોઈએ આપણા વિચારોને. જ્યાં સુધી આપણે આપણા વિચારોને ચૂઝ નહીં કરીએ ત્યાં સુધી એ એમને આવીને જયા કરશે, એનો ફ્લો ચાલુ રહે, એનો ફ્લો ચાલુ રહેશે. અને આપણને એમ થાય કે વિચારો તો આપમેળે ચાલે છે ને, પણ એવું નથી. જેમ હું લાસ્ટ ટાઈમ જ્યારે 2013માં યુએસ ગઈ હતી તો ત્યાં અમારા સેન્ટરના કિચનમાં કામ કરતી હતી અને એક ડ્રોરમાં જુદા જુદા પ્રકારના નાઇફ હતા. તો મેં ત્યાં પૂછ્યું કે આટલા બધા નાઇફ શેના માટે? તો એક જ્યાં બહેન હતા એમને સમજાવ્યું કે આનાથી કેક કટિંગ થાય, તો આનાથી વેજીટેબલ અમે લોકો કટ કરીએ છીએ, જુદા જુદા ટાઈપના સલાડ્સ જો કટ કરવા હોય તો એના માટે એક ડિફરન્ટ નાઇફ હતું, એવી જ રીતે બ્રેડ કટ કરવા માટે બીજું નાઇફ હતું, એવી જ રીતે ઓપનર નાઇફ હતા કે જે અમુક ટીન હોય ને એને ઓપન કરવા હોય તો એના માટેનું નાઇફ હતું. તેવા ડિફરન્ટ ટાઈપના નાઇફ્સ જોયા અને બહુ સરસ મજાની વાત એ બહેને કરી કે જે જેવું આપણે કટ કરવું હોય એવા જ પ્રકારનું નાઇફ આપણે એમાં યુઝ કરી શકીએ ને બહુ સ્મૂધલી એ કામ કરી શકીએ. તો ત્યારે મને વિચાર આવ્યો કે નાઇફ ઇઝ નોટ ડિસાઇડિંગ, ચપ્પુ ડિસાઇડ નથી કરતું કે મારે શું કાપવાનું છે અને કેવું કાપવું છે અને કેવું કાપવું છે. જે યુઝ કરનાર વ્યક્તિ છે એ ડિસાઇડ કરી રહ્યો છે કે મારે અત્યારે બ્રેડ કાપવું છે તો મારે બ્રેડના નાઇફને પિક કરવાનું છે અને એનાથી એ કામ કરવાનું છે, કે મારે કેક કટિંગ કરાવી છે તો હું એ નાઇફ યુઝ કરું, કે સલાડ માટે હું એ નાઇફ યુઝ કરું. તો આઈ એમ ડિસાઇડિંગ કે મારે કયું નાઇફ યુઝ કરવું છે, પણ નાઇફ ઇટસેલ્ફ ઇઝ નોટ ડિસાઇડિંગ. એવી રીતે આ જે વિચારો છે એ ડિસાઇડ કોણ કરે છે, એ ચૂઝ કોણ કરે છે? તો કે હું પોતે ચૈતન્ય શક્તિ આત્મા,
હું ડિસાઈડ કરું છું, કારણ કે એ મારી શક્તિ છે. જેમ કીધું ને કે આપણે એક્ઝામ્પલ લીધો તો કે આપ એક જ છો, પણ આપ જ્યારે પોતાના રોલ ચેન્જ કરો છો કે કર્મ ચેન્જ કરો છો એ પ્રમાણે તમારી ઓળખ બદલાય છે, પણ આપ એક જ છો. એવી જ રીતે મારી ચૈતન્ય, હું જે ચૈતન્ય આત્મા છું, એની આ ત્રણ શક્તિઓ છે, વિચાર શક્તિ, નિર્ણય શક્તિ અને સ્મૃતિ શક્તિ. સો વિચાર શક્તિ જે મારી શક્તિ છે એ આપમેળે નથી ચાલતી, પણ હું એને કંટ્રોલ કરું છું. અને મારે જે વિચારવાનું છે, જે સમયે જે વિચારો ક્રિએટ કરવાના છે, એ મારા હાથમાં છે, એ ડિસિઝન મારું છે. એટલે નાઇફ તમે ઉચકીને કામ કરો છો તો નાઇફ નક્કી નથી કરતું કે મારે ભીંડો કાપવો છે કે મારે આંગળી કાપવી છે, પણ એ આપણે ડિસાઈડ કરીએ છીએ. જેમ નથી કહેતા કે એ જ નાઇફ ડોક્ટર પણ યુઝ કરે છે, એ જ નાઇફ એક મર્ડરર પણ યુઝ કરે છે, પણ એક નાઇફ યુઝ કરે છે સેના માટે? કોઈની જાન બચાવવા માટે. અને એક જણ નાઇફ યુઝ કરે છે કોકની જાન લેવા માટે, કોકની જાન લેવા માટે. એટલે વિચાર એ નાઇફ જેવા છે, સમજો. એને મારે ક્યાં યુઝ કરવા છે, કેવી રીતે યુઝ કરવા છે, તો એ મારા ઉપર ડિપેન્ડ કરે છે. હું જેટલો શ્રેષ્ઠ અને મહાન સંકલ્પ કરીશ, મહાન વિચારો કરીશ, એટલું એ સરસ કાર્યમાં યુઝ થશે મારા વિચારો. પણ જો હું નેગેટિવ વિચારીશ તો એ ખોટા કાર્યમાં યુઝ થશે. એટલે ફર્સ્ટ આઈ નીડ ટુ ચૂઝ માય થોટ્સ. એટલે આપણે હવે એવો કન્સેપ્ટ જે બુદ્ધિમાં અત્યાર સુધી માન્યતા છે કે વિચારો આપમેળે ચાલે છે એવું નથી, પણ હવે મને એ સભાનતા આવી છે કે હું ડિસાઈડ કરું છું. એટલે ચૂઝ કરી શકીએ, હા, મારા હાથમાં જોઈએ છે કે આ વિચારો નથી જોઈએ, એટલે મારા કંટ્રોલમાં છે વિચારો, હું એની કરતા હરતા છું. તો હવે આઈ કેન ચૂઝ ઇટ કે મારે આ કરવા છે ને મારે આ નથી કરવા. ચૂઝ કર્યા પછી આઈ નીડ ટુ ચેન્જ માય થોટ્સ. કેવી રીતે? તો આજે માની લો કે દાખલા તરીકે એક બાળક છે અને એની પાસે તમારા વેહિકલની ચાવી છે જેનાથી એ રમી રહ્યો છે. તમારે બહુ ઇમરજન્સીમાં અર્જન્ટલી ઘરની બહાર જવું છે અને બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે કે જેને તમે ડીલે પણ કરી શકો એમ નથી. તો તાત્કાલિક જ્યારે ઘરની બહાર નીકળવું છે તો તમે એ બાળકના હાથમાંથી ખેંચી લેશો ચાવી? ના, કદાચ આપણે એને ફોર્સ લાવવાનો ટ્રાય કરશું કે ભાઈ ચાવી આપી દે, મારે જરૂર છે, હું તને પછી આપીશ રમવા માટે. એટલે આપણે એને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. બાળક એટલું બધું નાનું છે કે એ તમારા કામના ઇમ્પોર્ટન્સને સમજી પણ નથી શકવાનું. તો એ સમજતું પણ નથી, એ આપતું પણ નથી, કારણ કે એની સાથે જ રમવું છે. અને તમે ઝૂંટવીને નહીં જાઓ, કારણ કે તમને ઈચ્છા નથી થતી કે એને હું રડાવીને જાઉં મારા કામ માટે. તો ત્રીજો રસ્તો કયો અપનાવીશું? તો કે બીજી ચાવીનો ઝુમખો લઈને એની સામે આપણે લઈ આવીશું. એટલે પેલો જૂનો ઝુમખો જેનાથી રમતો તો એ છોડી દેશે અને પાછો નવો રમકડું કે નવો ઝુમખો વાપરશે. નવું કંઈક આવ્યું, નવું કંઈક આવ્યું. એટલે બાળક ઇઝ નોટ ડિસાઈડિંગ કે મારે સેનાથી રમવું છે, એને રમવું છે. એટલે આપણે જે આપીએ એનાથી એ રમે, એનાથી રમે. ના આપો તો જે સામે પડ્યું હોય એનાથી રમે. હવે આપણે મનને સમજવાનો ટ્રાય કરીએ કે મન પણ બાળક જેવું છે. એનું કામ છે, બાળકનું કામ છે રમવું, મનનું કામ છે વિચારવું. એટલે તમે વિચાર નહીં આપો તો એ જે પણ જોશે એમાં વિચારો કરવા માંડશે, કંઈક સાંભળશે એનો વિચાર કરવા માંડશે. એટલે કંઈક ને કંઈક તો ચાલ્યા જ કરશે અંદર. એટલે ક્યાં મારે આપવું પડશે કે ભાઈ ના, આનાથી જ રમવાનું છે, ક્યાં ખોટા વિચાર આવી રહ્યા છે કે ખોટા વિચારો કરી રહ્યું છે આપણું મન, તો તે વખતે મારે સબસ્ટિટ્યુટ કરવું છે કે આ નહીં આ વિચાર કરીએ. બીજા ચાવીના ઝુંખાને આપણે આપીને જૂનું ઝુંખું આપણે જોઈતું તું લઈ લીધું, એવી રીતે આપણે થોટ સાથે પણ કરી શકીએ કે ભાઈ આ થોટ છે નથી જોઈતો, કે આપણે એનો જરૂર નથી, તો આપણે એની સામે બીજો થોટ મૂકીએ તો પેલો થોટ ઓટોમેટિક નીકળી જશે, નીકળી જાય. અને આ તો ચલો ચાવીના ઝુંખાની વાત છે. કદાચ બાળક ચપ્પાથી જમવા માંડે તો, કારણ કે એને ખબર નથી કે આ મને વાગી જશે, તો આપણને ખબર છે. એવી રીતે ઘણી વખત આપણા વિચારો એટલા બધા નેગેટિવ ચાલતા હોય, કેટલા બધા રોંગ ડિરેક્શનમાં જતા હોય કે કદાચ એનાથી આપણું જ નુકસાન થતું હોય જે આપણને ખ્યાલ પણ ના હોય, હાર્મફુલ હોય, હાર્મફુલ હોય. એટલે અવેરનેસ, જાગૃતિ, ચૂઝ કરવાના વિચારોને અને પછી મારે એને ચેન્જ કરવાના. અને ચેન્જ કર્યા પછી માની લો કે મને નેગેટિવ થોટ્સ આવી રહ્યા છે, એમાં મેં એક પોઝિટિવ થોટ કર્યો કે ના ના, હું તો બહુ જ મહાન છું, કે હું શ્રેષ્ઠ આત્મા છું,
કે બધું જ પોસિબલ છે મારાથી, કશું પણ અસંભવ નથી મારા માટે, એવા તમે જુદા જુદા પોઝિટિવ વિચારો કરો છો. પણ એક પોઝિટિવ વિચારથી ચેન્જ થઈ જશે બધું? ના, તમારે કોન્સ્ટન્ટ એની પાછળ લાગવું પડશે. એટલે એ વિચારોને મારે એ દિશા તરફ ચેનલાઇઝ પણ કરવા પડશે. જો હું ચેનલાઇઝ નહીં કરું મારા થોટ્સને, તો અગેન શિફ્ટ થઈ જશે. કારણ કે બાહ્ય જગતની નેગેટિવિટીનું બમ્બાર્ડિંગ એટલું બધું થતું હોય છે આપણા વિચારો ઉપર, અને મારા વિચાર સતત પ્રભાવિત રહે છે મારી આજુબાજુના વાતાવરણથી, કે જે ઇન્ફોર્મેશન્સ મને મળી રહી છે, ચાહે ટીવી દ્વારા કે ચાહે રેડિયો દ્વારા કે ચાહે લોકો દ્વારા કે પછી એડવર્ટાઇઝમેન્ટ જે પણ હોર્ડિંગ્સ લગાવેલા હોય. એટલે સતત એક ઇનપુટ, જુદું જુદું નેગેટિવ ઇનપુટ આવી રહ્યું છે, જે ચારે બાજુથી હોય છે. અને ચારે બાજુથી, એટલે જ મેં બોમ્બાર્ડિંગ શબ્દ વાપર્યો, કે ઇટ્સ લાઈક બધી બાજુથી. તમે ક્યાંયથી છૂટી શકો એમ જ નથી. જે પણ ઓન કરો, જે પણ વાંચો, બધું જ નેગેટિવ નેગેટિવ નેગેટિવ. હવે ઇનપુટ નેગેટિવ થાય તો થોટ્સ તો નેગેટિવ જ આવવાના છે. તો થોટ્સ તો નેગેટિવ જ આવવાના છે. અને એટલે આપણે એક ચેનલ બનાવવી પડશે. સેની ચેનલ? તો કે મારા ઇનપુટના જે સ્થાન છે એને હું સ્ટોપ કરી દઉં. સ્ટોપ કરી દઉં ક્યાં? અવેર થઈ જાઉં એના માટે, કે આ વસ્તુ મારે ઇનપુટમાં લેવી છે કે નહીં. જેટલું બને એટલું તો અવોઇડ કરી શકીએ આપણે. સાચી વાત છે. આજે તમે જો કે આપણી 5 કર્મેન્દ્રિયો કહેવાય છે, કે જેનાથી બહારના ઇન્ફોર્મેશન્સ અંદર જાય છે. ચહેરા પર જ 4 આવેલી છે. આપણી આંખો, જે આપણે જોઈએ ઇન્ફોર્મેશન ગોઝ ઇનસાઇડ. એવી જ રીતે આપણા કાન, આપણે જે પણ સાંભળીએ એ ઇન્ફોર્મેશન અંદર રજીસ્ટર થાય છે. એવી જ રીતે મારું નાક છે, ફ્રેગરન્સને સ્મેલ કરે છે, અને એનાથી ઇન્ફોર્મેશન, ડિફરન્ટ ફ્રેગરન્સની ઇન્ફોર્મેશન અંદર રજીસ્ટર થાય છે, કરી શકીએ આપણે. હા જી. અને એ જ રીતે મારું મુખ, કે જેમાં ટેસ્ટ છે, તો એ પણ રજીસ્ટર થાય છે અંદર. અને એવી જ રીતે ત્વચા, કે મારી સ્કિન, કે જે વાઇબ્રેશન્સ ફીલ કરે છે. હવે આ 5 કર્મ ઇન્દ્રિયો છે કે જેનાથી ઇન્ફોર્મેશન અંદર સુધી જાય છે. હવે મારે આ જ દરવાજા બંધ કરવાના છે કે ક્લોઝ કરવાના છે, કે ક્લોઝ ના કરીને આપણે સમજો કે એને સિક્યોરિટી ગાર્ડ મૂકવાના છે. કારણ કે બંધ તો નહીં કરી શકીએ હે ને, ઇન્ફોર્મેશન તો ચાલુ જ રહેવાની છે અંદર, ઇનપુટ કે આઉટપુટ. તો આ 5 એ માધ્યમ છે કે ડોર્સ છે. અંદર ઇન્ફોર્મેશન જાય છે પણ ખરી, અને એ જ પ્રકારે બહાર આઉટકમ પણ આવતું હોય છે. તો હવે હું સિક્યોરિટી ગાર્ડ્સ મૂકી દઉં. એમાં પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે મારી આંખો અને મારા કાન, જેનાથી મેક્સિમમ ઇન્ફોર્મેશન અંદર જાય છે. અને એટલે આજે સાયન્સે પણ રિસર્ચ કર્યું છે કે કોઈ પણ વસ્તુનો ઇમ્પેક્ટ કે પ્રભાવ વ્યક્તિના મન ઉપર વધારવો હોય તો એને ઓડિયો વિઝ્યુઅલ કરી દો. હાંજી, એનાથી વધારે જ રજીસ્ટર સારું માઇન્ડમાં થતું હોય છે. એટલે સાંભળે પણ છે, સાથે સાથે જુએ પણ છે, એટલે મન ઉપર એની બહુ ગહેરી છાપ પડતી હોય છે. અને એટલે આ બંને ઉપર જો આપણે સિક્યોરિટી ટાઈટ કરી દઈએ, કે મારે એવું કઈ વસ્તુ ઇનપુટ લેવી જ નથી કે જેનાથી મારા વિચારોનું ડિરેક્શન નેગેટિવ થઈ જાય. એટલે આપણે એટલા બધા ઇન્ફોર્મેશનના જગતમાં રહી રહ્યા છે કે આપણને ઉઠતાની સાથે ન્યૂઝપેપર જોઈએ, કે આપણને ઉઠતાની સાથે આપણે ટીવી ઓન કરી, સ્ક્રીન ઓન કરીને ન્યૂઝ ચેનલ્સ આપણે શફલ કરીએ. ઘણી વખત તો એટલી બધી આદત હોય છે કે લોકોને છાપું પણ બેડમાં જ જોઈએ. હવે જ્યારે ફ્રેશ આપણું મન શાંત થઈને ઉઠ્યું છે, કારણ કે આપણે રાતે સુઈ ગયા, રેસ્ટ લીધો છે, રેસ્ટ લીધો, એટલે મન એકદમ શાંત છે, ફૂલ એનર્જી છે, સાયલેન્ટ મોડમાં હોય. હા જી. અને રિચાર્જ પણ થયું છે એમાં. એ ખાલી સાયલેન્ટ નથી રહેતું, પણ જેટલા આપણે વિચારો ઓછા કરીએ આપણે એનર્જી ગેઇન કરીએ છીએ, ફ્રેશ ફીલ કરીએ છીએ, ફ્રેશ ફીલ કરીએ છીએ. તેવા ફ્રેશ મનમાં આપણે નાખ્યું શું? નેગેટિવ થોટ્સ, નેગેટિવ જે પણ આપણે વાંચ્યું છે, ઇન્ફોર્મેશન ટીવી દ્વારા કે ન્યૂઝપેપર દ્વારા. એટલે તમે આખો દિવસ શેરિંગ શું કરશો? નેગેટિવિટી. જે ઇનપુટ છે એ આઉટપુટ બનવાનું છે આખા દિવસ દરમિયાન. અને એટલે એ આપણે, એવું નથી કે આપણે ન્યૂઝપેપર નથી વાંચવું કે આપણે ટીવીના ન્યૂઝ નથી જોવા, એ જોવા છે, પણ સવારના પરમાં ફર્સ્ટ નહીં. સવારે તો ઉઠતાની સાથે આપણે બહુ શ્રેષ્ઠ સંકલ્પો કરીએ, જે આપણે લાસ્ટ એપિસોડ્સમાં પણ જોયું કે કેવી રીતે આપણે ઉઠીને શ્રેષ્ઠ સંકલ્પો કરીએ, કે આઈ એમ બેસ્ટ, આઈ એમ યુનિક, ગોડ ઇઝ માય કમ્પેનિયન, ભગવાન મારો સાથી છે.
અને આજના દિવસે કોઈ એવો પ્રસંગ કે પરિસ્થિતિ સર્જાવાની નથી કે જે હું અને મારો સાથી એ સોલ્વ ના કરી શકીએ. અને એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે હું મારા વિચારો પર ફોકસ રાખું અને એને પોઝિટિવ ડિરેક્શન પર લઈ જાઉં. પછી ભલે ઓફિસ જવાના સમયે કે 10-12 વાગ્યે તમે જસ્ટ યુ ગો થ્રુ ધ ન્યૂઝ, કારણ કે આપણે સંસારમાં રહેવાનું છે, જગત સાથે તો રહેવું જ પડે, એની ઇન્ફોર્મેશન આપણને હોવી જ જોઈએ, જી એ કનેક્ટેડ જ રહેવાનું છે. પણ જસ્ટ મેઇન ઉપર ઉપરથી આપણે ન્યૂઝ વાંચી લઈએ, જે આવશ્યકતા હોય પ્રાયોરિટી ચેન્જ કરવાની છે કે ઉઠતાની સાથે એને પ્રાયોરિટી ના આપીને આપણે આપણા જે બીજા જે અંગત જાત સાથે વાતના કાર્યો છે એના પર આપણે ફોકસ કરીએ. બિલકુલ. તો એનાથી કદાચ દિવસ આપણો વધારે સારો જાય અને આપણે પોઝિટિવિટી ખુદ અનુભવ કરીએ અને લોકોમાં પણ એનો અનુભવ કરાવડાઈએ આપણે. અને તમે જોયું હશે, અનુભવ પણ કર્યું હશે કે ઉઠતાની સાથે જે ફર્સ્ટ થોટ્સ આવતા હોય છે ને એ આખો દિવસ સ્વાભાવિક રીતે ચાલતા હોય છે. હું જ્યારે સ્કૂલ અને કોલેજમાં ભણતી હતી ત્યારે ઉઠતાની સાથે મને એવી આદત હતી કે ઉઠતાની સાથે રેડિયો સાંભળવો, તો એ જે પહેલું સોંગ જે મેં સાંભળ્યું હોય હું આખો દિવસ ગુનગુનાવતી હતી. એટલે તમે કહો છો બહુ જ સાચી વાત છે કે જે પણ ફર્સ્ટ એક્ટિવિટી સવારમાં કરીએ કે જે પણ ફર્સ્ટ થોટ આપણા માઇન્ડમાં સવારે આવ્યો હોય એ હોલ ડે થ્રુ આપણને એમાં જ રાખે છે અને આપણે કદાચ એની ઇમ્પેક્ટમાં બહુ લોંગ ટાઈમ રહીએ છીએ અને જાણે અજાણે એનો પ્રભાવ ચાલુ જ રહે છે આપણા અંદર. અને એટલે કીધું કે જો ઉત્તાની સાથે કોન્શિયસલી આપણે પ્રયાસ કરીએ કે મારે ના પોઝિટિવ વિચારવું છે કે મારે શ્રેષ્ઠ સંકલ્પો કરવા છે, તો એ જે આપણે કરીશું ને એનાથી આખો દિવસ ઓટોમેટિક આપણો નેચરલ જવાનો છે પોઝિટિવ, જેના માટે આપણે વધારે પડતા એફર્ટ્સ મૂકવા નહીં પડે. અને એટલે આ રીતે આપણે ચૂઝ કરીએ આપણા થોટ્સને. પહેલાં તો જાગૃતિ જરૂરી છે કે હું સતત આઈ રાખું મારા થોટ્સ ઉપર, સતત ઓબ્ઝર્વેશન રાખું અને એ જાગૃતિથી હું પછી ચોઈસ કરું, ચૂઝ કરું મારા થોટ્સને કે કયા વર્થવાઇલ થોટ્સ છે, કયા અમૂલ્ય વિચારો છે કે જે મારા જીવન પર એની સારી અસર પડી શકે એમ છે. તો એવા વિચારોને હું ચૂઝ કરું છું અને પછી એને હું ચેન્જ કરું છું અને ચેન્જ કર્યા પછી હું એ ડિરેક્શનમાં ચેનલાઇઝ કરું છું મારા થોટ્સને અને બધા જ ઇનપુટ જે નેગેટિવ છે એ બધા હું સ્ટોપ કરું, જેના કારણે મારો સહજ પુરુષાર્થ થઈ જશે. તો આ જો હું ધ્યાન રાખું તો એમાં સહજ રીતે હું મારા થોટ્સને ચેનલાઇઝ કરી શકીશ કે જે આજે આટલું બધું ડિસ્ટર્બન્સ મારા થોટ્સના લેવલ ઉપર છે કે વિચારો કંટ્રોલમાં નથી, વિચારો નિયંત્રણ નથી કરી શકતા, કેટલા બધા નેગેટિવ થોટ્સ ચાલે છે કે એના કારણે જ આજે ડિપ્રેશન કે ફ્રસ્ટ્રેશન કે આજે જે પણ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, આ મેથડ જો અપનાવીએ, અભ્યાસ કરીએ, આ પોસિબલ છે પણ એના માટે અભ્યાસ જરૂરી છે. અને અભ્યાસ જો આપણે કરતા રહીશું તો કહેવાય છે ને કે તમે જો પ્રેક્ટિસ કરો તો એમાં તમને સફળતા મળવાની જ છે. એટલે કહેવત પણ છે ને કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. બિલકુલ. અને એટલે આ રોજનો અભ્યાસ, જેમ કે હું મારા વ્યક્તિગત જીવનમાં આ પ્રેક્ટિસ કરું છું કે હું સવારે ઉઠતાની સાથે આજે મારે દિવસ દરમિયાન કેવા થોટ્સ રાખવા છે કે મારે સેના ઉપર ફોકસ રહેવું છે કે મારે કઈ દિશા તરફ મારા વિચારોને લઈ જવા છે, એ તમે પહેલા ડિફાઇન કરો કે ચેક કરો. કદાચ વિચારોના લેવલ ઉપર કામ ના કરી શકો તો પહેલા એટલીસ્ટ તમે એ ચેનલાઇઝ કરવાનું શરૂ કરો કે આજના દિવસે મારે કેટલા કેટલા કામ કરવાના છે. કારણ કે તમારું જેમ જેમ તમારું ફિઝિકલ વર્ક ચેનલાઇઝ થશે ને તો વિચારો પણ એની સાથે સાથે ચેનલાઇઝ થશે, જોડાઈ જશે. હા, ઇટ્સ અ વાઇસ વર્સા. જો વિચારોની ક્લેરિટી છે તો કર્મની ક્લેરિટી ઓટોમેટિક આવવાની છે, પણ જો વિચારોની ક્લેરિટી નહીં હોય ત્યાં કન્ફ્યુઝન હશે તો કર્મમાં કન્ફ્યુઝન, વાણીમાં કન્ફ્યુઝન. તો હું કદાચ આઉટસાઇડ ઇનસાઇડનો ટ્રાય કરું કે કદાચ હું ટ્રાય કરું કે હું મારું બાહ્ય જે મારું કાર્ય છે એને હું પહેલાં પેપર અને પેન લઈને નોટ ડાઉન કરું, એમાં હું પ્રાયોરિટી આપું કે કયું કામ મારે પહેલાં કરવાનું છે, કયું પછી કરવાનું છે. આ જો પ્લાન્ડ હશે ને તો ઘણા બધા વેસ્ટ થોટ્સ જે ચાલ્યા કરે છે કે આ કરીએ ના કરીએ, ક્યારે કરીએ, કેવી રીતે કરીએ, અને ક્યાં આપણે લિંગરઅપ કર્યા કરતા હોઈએ છીએ ઘણી વખત, તો એ કામ વારે વારે અંદર આયા કરે, ઘણી વખત ભૂલી જઈએ, ઘણી વખત પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ જાય એના કારણે આ કરવાનું રહી ગયું કે રહી ગયું. અને સૌથી સરસ જે આજે લોકો એક બહુ ટૂંકો જવાબ આપી દે છે કે ભૂલી ગયા, ને ગમે તેટલું મોટું થઈ ગયું પણ ભૂલી ગયા, સોરી ભૂલી ગયા. હા,
અને એમાં તમે કશું જ ના કરી શકો, હેલ્પલેસ થઈ જાઓ. હા જી, એના માટે તમે જો લખી નાખો તો એ ક્લેરિટી એ તમારા વિચારોને અમુક અંશે શાંત કરી દેશે. અને પછી રાત્રે અગેન રીચેક કે મેં જે નક્કી કર્યું હતું કે જે પ્રમાણે કામ કરવાનું હતું, રાતનું તો એકચ્યુઅલી બહુ મોડું છે, વચ્ચે વચ્ચે ચેકિંગ કરવી જોઈએ. પણ કદાચ માની લો કે વચ્ચે વચ્ચે ચેક કરવાનો તમને સમય નથી મળતો, તો એટલીસ્ટ રાતે વિધાઉટ મિસિંગ ઓવરવ્યૂ કરો આખા દિવસનો કે મેં જે કામ નક્કી કર્યા હતા સવારે એ પ્રમાણે થયા, જો નથી થયા તો કેમ નથી થયા, અને મારી વિચારોની ક્વોલિટી કેવી રહી. એ રાતે તમારી જાત સાથે વાત કરો, તમે તમારું સેલ્ફ રિપોર્ટિંગ કરો, અને એ બેસ્ટ મેનેજમેન્ટ ગણાય છે કે જે તમે રિપોર્ટિંગ કરતા જાઓ અને ફરી પાછું રિવ્યૂ કરતા જાઓ અને બીજા દિવસનું કામ લેતા જાઓ. તો એ જ વસ્તુ આપણે રાતે આપણા જ બોસ બની અને આપણું સેલ્ફ રિપોર્ટિંગ કરવાનું છે કે જેમાં હું મારી જાતને રિપોર્ટિંગ આપું છું કે આટલા કામ થયા, આટલા ના થયા, થયા એમાં ટીક કરીએ, ના થયા તો એ કેમ ના થયા, શું રીઝન હતું. જી, અને ક્વોલિટી જો કદાચ વર્સ્ટ રહી છે, એમની પ્રોડક્ટ ક્વોલિટી મેનેજમેન્ટ હોય છે કે જેમાં પ્રોપર ક્વોલિટીનું ના હોય તો એને ડિસ્કાર્ડ કરવામાં આવે, રિજેક્શનમાં આવે, તો એવી રીતે મારે ચેક કરવાનું છે કે મારા વિચારોની ક્વોલિટી કેવી રહી, અને જે વિચારો મારે ના કરવા જોઈએ તો એને હું રિજેક્ટ કરી નાખું કે ડિસ્કાર્ડ કરી નાખું. અને બીજે દિવસે હું અટેન્શન રાખું કે ભલે આજે તો આ થઈ ગયા, પણ હવે મારે બીજા દિવસે આને કન્ટિન્યુ નથી કરવા, તો કયા વિચારોને મારે કન્ટિન્યુ કરવા છે, કયા વિચારોને મારે ડિસકન્ટિન્યુ કરવા છે. તો એ આ સેલ્ફ ટોકિંગ કે સેલ્ફ રિપોર્ટિંગ વગર નહીં કરી શકાય. તો આ ખાલી સવાર અને રાત્રિ, એટલે સવારનો પ્રથમ પ્રહર કે ફર્સ્ટ જે આપણે કરીએ છીએ, ફર્સ્ટ મોમેન્ટ્સ કે ક્ષણ લઈ લો, અને એક છે કે લાસ્ટ રાતની એ ટાઈમ કે મોમેન્ટ્સ કે જેમાં હું ફરીથી આ ચેકિંગ ઉપર આવું છું. તો આ જો બે અભ્યાસ કરવામાં આવે તો ઘણું બધું અટેન્શન આપણું આપણા વિચારો ઉપર રહેશે, આપણું ફોકસ આપણા વિચારો ઉપર રહેશે, આપણા ઉપર રહેશે, અને એનાથી હું ચેન્જ કરી શકીશ મારી જાતને. આપે બહુ જ સાચી વાત કહી કે આપણે આપણા થોટ્સ ઉપર સિક્યોરિટી રાખી શકીએ અને આપણે આપણા થોટ્સને ચૂઝ કરી શકીએ. જેમ નથી કહેતા કે આપણે બહાર શોપિંગ માટે જઈએ, ખાલી શાકભાજી ખરીદવી હોય કે ફ્રૂટ્સ ખરીદવા હોય તો તમે ખરાબ ખરાબ ફ્રૂટ્સ ખરીદો, કદાચ પેલો પકડાવી પણ દે ને તો પણ કે ના ના ભાઈ આને તું કાઢી નાખ અને તું મને આ ફ્રૂટ આપ કે મને તું આ ક્વોલિટીનું આપ, કે આપણે પોતે જાતે સિલેક્ટ કરવા માંડીએ, ચૂઝ કરવા માંડીએ. તો આપણે કેટલું બધું ધ્યાન રાખીએ છીએ, ખાલી ફળ ખરીદવા જઈએ કે શાકભાજી ખરીદવા જઈએ તો પણ, તો આપણે અંદર એ ધ્યાન કેમ નથી રાખતા કે હું ખરાબ સડી ગયેલા વિચારોને હું રિજેક્ટ કરી નાખું અને સારા સારા બેસ્ટ ક્વોલિટીના થોટ્સને હું એડપ્ટ કરું. બહુ જ સાચી વાત કહી કે આપણે જો ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ પર આટલું આટલું ધ્યાન રાખી શકતા હોઈએ તો આપણે આપણા થોટ્સ ઉપર તો 100% ધ્યાન રાખવું જોઈએ, કારણ કે થોટ્સ ઉપર આપણું જીવન આધારિત છે અને આપણો આખો દિવસ એના પર ડિપેન્ડન્ટ હોય છે. તમારો ખૂબ ખૂબ આભાર. આભાર. પ્રેક્ષક મિત્રો, થોટ્સ ઓનગોઈંગ પ્રોસેસ છે અને થોટ્સ આપણે ચૂઝ કરી શકીએ છીએ, એના પર આપણે સિક્યોરિટી રાખી શકીએ છીએ કે આપણને કયા થોટ્સ જોઈએ છે, કયા નથી જોઈતા. હું તો આજથી રાખવાની છું મારા થોટ્સ ઉપર સિક્યોરિટી, અને એવરી ટાઈમ હું ચેક કરીશ સૂતા પહેલા કે સવારે જે થોટ્સ લીધા હતા એની અંદર હું કેટલી સક્સેસફુલ છું. તમે પણ રાખજો નવા પ્રશ્ન સાથે ફરી વખત નવા એપિસોડમાં. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. જાત સાધે વાત.